કોરોનાની મહામારીએ ગામડામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ત્રંબા ગામમાં હાલ કોઈ પણ જાતના મેડિકલના જે આરોગ્યની છે સુવિધાઓ તે ઉપલબ્ધ નથી. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીં જો દર્દીઓની તબિયત લથડે તો તેમને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટમાં ખસેડવામાં આવે છે, જ્યારે અહીંના આરોગ્ય કેન્દ્રમાં માત્ર કોવિડ ટેસ્ટ તેમજ કોરોનાની વેક્સિન જ આપવામાં હાલ આવી રહી છે, જ્યારે અન્ય કોઈ વ્યવસ્થા પણ ઉભી નથી. ગામમાં આઇસોલેશન માટે સ્કૂલમાં પ્રાથમિક શાળામાં નીચે ગાઈડલાઈન નાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ આઇસોલેશન વિભાગમાં પણ મેડિકલની અન્ય જે સુવિધાઓ જે હોય છે હોસ્પિટલમાં તે પ્રકારની સુવિધાઓ પણ જોવા નથી મળી રહી, જ્યારે છેલ્લા એક મહિનામાં અહીં કોરોનાના કારણે 35 થી 40 જેટલા દર્દીઓના મોત નોંધાયા છે, જ્યારે કુલ મોતની વાત કરવામાં આવે તો 60 જેટલા લોકોના અહીં મોત નોંધાયા છે. એક જ મહિનામાં 60 જેટલા લોકોના મોત થવાના કારણે ગ્રામજનોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છવાયો છે. હોસ્પિટલની સુવિધા કાંઈ નથી, ચેક કરવાનું છે અને રસી મૂકવાનું કેન્દ્ર ઉપર, આ બે વસ્તુ થાય છે. હોસ્પિટલ દાખલ કરવા માટે કાતે ઓક્સિજન કે એ કોઈ સુવિધા ગામમાં નથી, રાજકોટ જવું પડે. મોત અત્યારે 35 થી 40 તો કોરોનાના થયા છે અને 15-20 તો ઓલા થયા છે, એટલે આ ગયા મહિનામાં 60 લોકોના મૃત્યુ થઈ ગયા છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.